મોટા ભાઈ તમારી ચા. આ કેટલા વાગ્યા ખબર પડે છે કે ને ચા ક્યારે આપવાની હોય? મોટા ભાઈ આજે દૂધ મોડું આવ્યું ને એટલે ખાલી 5 મિનિટ મોડું થઈ ગયું છે, હવે બીજી વાર નહીં થાય. બસ મારે નહીં ચાલે, મારે છે ને 10 વાગે એટલે ચા જોઈએ એટલે જોઈએ, અને 10 વાગ્યા પછી 1 મિનિટ પણ થશે ને તો હું ચા નહીં પીઉં. જાવ મોટા ભાઈ, આજનો દિવસ માફ કરી દ્યો ને, દૂધ મોડું આવ્યું તું, મારો કંઈ જ વાંક નથી, આજનો દિવસ પી લ્યો ને. તો દૂધવાળાને કહેવાય ને, નથી પીવી ચા, જાવ. તો ભાઈ આમાં સાઇન કરી દો ને તો આપણે શું સોચો કે આગળનું પ્રોજેક્ટનું કામ શરૂ થાય. એની સાઇન કરવાની છે આપણા આગળના પ્રોજેક્ટની, મકાનનું. આ બધું છે ને મને નહીં આપવાનું, કરી નાખવાની જાતે. સાઇન આવી ગયો ત્યાં. અરે ભાઈ આમાં તમારી સાઇન છે તો જ આગળ પ્રોજેક્ટ શરૂ થશે. અરે નો થાય તો તેલ લેવા ગયો, મારે પ્રોજેક્ટ ને હું લેવા દેવા? કાલ હવારે હું ઉપર જતો રહે તો ત્યાં સાઇન કરવા આવીશ તું મારી પાસે? ના ભાઈ તમે એવું ના બોલો, સાઇન ના કરવી તો કાંઈ વાંધો નહીં, હું મારી રીતે હેન્ડલ કરી લઈશ. બસ તમે એવું ના બોલો. આવે છે હું કેમ મારી પાસે? તારે છે ને ઓફિસનું કામ લઈને મારી પાસે આવવાનું જ નહીં, એ બધું તારે જ જોવાનું, મારે છે ને કંઈ કરવાનું થતું જ નથી, સમજો તું? હા સારું ચાલો, તો હું જાઉં. મીરા નાસ્તો થઈ ગયો કમ્પ્લીટ? મારે ઓફિસ જવાનું લેટ થાય છે. તમારો નાસ્તો તૈયાર જ છે, આપી દઉં તમને. હા અને ભાઈને ચા આપી આવી કે? હા રવિ, ભાઈને ચા દેવા ગઈ હતી પણ ખબર નહીં મોટા ભાઈ છે ને આજે મારી ઉપર બહુ જ ગુસ્સે થયા, મારાથી 5 મિનિટ મોડું થઈ ગયું હતું, પણ એમાં મારો વાંક નહોતો, આજ દૂધ મોડું આવ્યું ને તો મારાથી થોડું મોડું થઈ ગયું. હા એમ પણ ભાભી ગુજરી ગયા છે ને ત્યારથી ભાઈનો સ્વભાવ આવી જ રીતે થઈ ગયો છે, અને તારે એનો બહુ મન પર ના લેવાનો. હા રવિ મને ખબર છે કે મોટા ભાભી ગયા ને ત્યારથી જ ભાઈની હાલત આવી થઈ ગઈ છે, બાકી તો મોટા ભાઈ બહુ સારા હતા, બહુ સરસ એવો સ્વભાવ હતો એમનો, પણ છે ને માણસ શું કરે, એકલતા વસ્તુ જેવી છે, કોઈ પણનું જીવન અલગ દિશામાં લઈ જઈ શકે છે, હું સમજું છું, એટલે મોટા ભાઈ સાથે હું ક્યારેય આર્ગ્યુ નહીં કરું. હા એમ તો તું સમજદાર છે એટલે મને કોઈ ટેન્શન નથી તારા તરફથી. હા રવિ સમજદાર થવું જ પડે, જો પરિવારને એક ગાંઠથી બાંધીને રાખવો હોય ને તો બધાને થોડું થોડું સમજવું જ પડે. હા એ વાત પણ છે. સારું થયું મીરા મને તારા જેવી પત્ની મળી, તો હું મારું ધ્યાન રાખું કે ભાઈનું ધ્યાન રાખું? તમે છે ને ફક્ત તમારા બિઝનેસમાં ધ્યાન આપો, મોટા ભાઈનું અને બાનું ધ્યાન હું રાખી લઈશ. ચલો ત્યારે હવે નાસ્તો આપી દઉં, તમારે મોડું થઈ જશે. હા ચાલ. મીરા. હા બાપ. મીરા રવિ ગયો? હા બસ 5 મિનિટ થઈ, બહાર જ નીકળ્યા છે. તો જમાવવાનું છે કે ટિફિન મોકલ્યું? ના ટિફિન મોકલ્યું છે, પણ બા આજે મોટા ભાઈએ ચા નથી પીધી. આદિએ ચા નથી પીધી બા? કેમ? ખબર નહીં થોડું મોડું થઈ ગયું ને તો મોટા ભાઈ બહુ જ ગુસ્સે થઈ ગયા મારા ઉપર. બા મોટા ભાઈની આવીને આવી હાલત રહેશે ને તો એમના માટે આ વસ્તુ બહુ જ ખોટી છે. પણ મીરા તને ખબર છે ને કે જ્યારથી એકલો પડ્યો છે ત્યારથી એનો મગજ ઠેકાણે નથી, તો સમયે સમયે એની વસ્તુ એને આપવામાં તને વાંધો શું આવે છે? કેમ મોડું થઈ ગયું તું? બા દૂધ મોડું આવ્યું એમાં હું શું કરું, મેં સૌથી પહેલાં તો મોટા ભાઈની જ ચા બનાવી હતી. મીરા ખબર છે કે દૂધવાળાના ઠેકાણા નથી અને આદિને ચા ટાઈમે જોઈએ છે, રાતે અડધો કપ દૂધ એનું ન રાખી શકાય ફ્રીજમાં? બા
રોજ દિવસ સરખો થોડી ઉગતો હોય, ક્યારેક ભૂલાઈ જાય. આટલા મોટા ઘરની જવાબદારી હોય તો હું પણ થાકી જતી હોય ને. હા તો મને કહી દેવાનું, હું એનું દૂધ રાખીશ હવેથી. ભલે બા, હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. પણ તમે એક કામ કરો ને, તમે મોટા ભાઈ સાથે વાત કરો. જ્યાં સુધી મને ખબર છે ને, મોટા ભાઈના મગજમાં ગમે તે ઊંડો ઘા છે, કંઈક દુઃખ છે, કંઈક વેદના છે, જે કોઈને કહી નથી શકતા. અને તમે તો એક માં છો, માં તો વાલનો દરિયો હોય ને. તમે ધારશો ને તો તમે એમની બધી મનની વાતોને જાણી શકશો. મીરા, એક વાત તો, જ્યાં સુધી દીકરો કે દીકરી લગ્ન ન થયા હોય ત્યાં સુધી કંઈ વાંધો નથી આવતો. પણ એક વખત લગ્ન થઈ જાય પછી એના જીવનસાથી વગર ન રહી શકે. અને આપણે જાણીએ છીએ કે આદિ કેટલા વખતથી એકલો છે, એટલે એવો મગજ થઈ જાય. પણ તું ચિંતા નહીં કર, હું આદિને સમજાવીશ. અને જેટલું બને એટલું જલ્દી એના માટે હું કોઈને કોઈ શોધી કાઢીશ, એટલે એની એકલતા પણ દૂર થાય અને એનો મગજ પણ થોડો શાંત થાય. હા બા, એવું હોય ને તો આદિભાઈ એકલા જ બેઠા છે, અત્યારે જ વાત કરી જુઓ ને. હા. અને બા, આ ક્રોધ છે ને એ માણસની સેહત માટે સેજે સારો નથી. આદિભાઈ છે ને ભલે આપણને દેખાડે છે ગુસ્સો, પણ ખરેખર તો એ એમના અંદરની બળતરા જ છે. એ પોતાનો જીવ બાળ્યા કરે છે. તને ખબર છે, પતિ એવું વિચારતો હોય છે અને એવું ઈચ્છતો હોય છે કે સવારના પોરમાં એની પત્ની એના હાથમાં ચા આપે, નાસ્તો આપે, એનું ધ્યાન રાખે, જે આદિને નથી મળતું. એટલે એનો મગજ એવો થઈ ગયો હોય. અને આપણે બધા જાણીએ છીએ કે ક્રોધ ખરાબમાં ખરાબ વસ્તુ છે, માણસને અંદર ને અંદર એ ખોખલું કરતું જાય. પણ શું કરી શકીએ, આપણને એનું કારણ તો ખબર જ છે ને. પણ તું ચિંતા નહીં કર. અને હા, એ કંઈ પણ ગુસ્સો કરે કે ખરાબ શબ્દોમાં વર્તન કરે ને બેટા, તો એક પણ અક્ષર બોલ્યા વગર સહન કરી લેજે. હા, હું એને સમજાવીશ. ચાલ, તો બાકીના કામ પતાવ. આદિ એકલો હોય ને તો એનો મોહ જોઈને હું વાત કરું. તેમાં આ પડી ગઈ હતી ને, જો ને હજી નથી આવી. આદિ, આ ગુસ્સો કરવાથી, એકલું રહેવાથી, મનમાં ને મનમાં મૂંઝાવાથી કોઈ પ્રશ્નનો હલ મળે બેટા? કોણ મૂંઝાય છે અને એવું કઈ નથી. આ મારો જ આદિ છે જે પહેલા કેટલો પ્રેમથી વાત કરતો હતો અને આજે આજે આવું બધું. બેટા મને ખબર છે કે આજે સવારે તને ટાઈમે ચા નથી મળી. કોઈક દિવસ એવું હોય, દૂધ ખલાસ થઈ ગયું હોય, સવારે મોડું આવ્યું હોય, તો થોડુંક વહેલા મોડું ચલાવી લેવાય. મારે નહીં ચાલે, મારે બધું સમયસર જ જોશે, બાકી નહીં ચાલે. અને તમે મને સમજાવવા શું કામ આવ્યા છો? તમે જાઓ મંદિરે, જાઓ જાઓ. હા, મંદિરે જઈને બેસો. ના, મંદિરે જવાથી મને શાંતિ નહીં મળે. મારો દીકરો જ્યાં મૂંઝાતો હોય અને હું કયા સુખની મંદિરે જાઉં? મને ખબર છે બેટા કે તારી આવી પરિસ્થિતિ કેમ છે. તું ચિંતા નહીં કર, બહુ વહેલા સર વેલા સર હું તારા લગ્ન કરાવી દઈશ. મારે કોઈ લગ્ન નથી કરવા આવે. આ એક લગ્ન કર્યા તો ઓછા હતા કે મારી સાથે આવું બધું થયું? બીજા લગ્ન કરાવવા છે તમારે? નથી કરવા મારા લગ્ન, વાત કરતા નહીં આજ પછી ક્યારે. ના બેટા, આટલો બધો ગુસ્સો નહીં કર. અને જે કઈ થયું ને એ કુદરતને મંજૂર હતું, એટલે એવું થયું. અરે આ કુદરત, અરે એ હું ન્યાય કરવાના કુદરત. હા, આપણે છે ને બધું અહીંયા જ જવાનું છે ને, અહીંયા જ બધું કરવાનું છે. તમે લોકો છે ને તમારું કામ કરો ને, મારી પાસે ન આવો ને તો વધારે સારું. મને ખબર છે તારે મન ભરીને રડવું છે, પણ તને કોઈ ખભો કે ખોળો નથી મળતો. બેટા આજે મારી સામે તારે જેટલું રડવું હોય ને એટલું રડી લે, તારા મનની બધી ભડાસ કાઢી નાખ. પછી જો તારું મન હલકું થશે ને તો તું સારા વિચારો કરીશ.
મન હળવું છે, તમે રહેવા દો ને મમ્મી. હું કામ ખોટે ખોટી મારી સાથે વાતને વધારો નહીં, અને તમે જાઓ તમારું કામ કરો ભાઈ. નહીં આદી, તમે ઉશ્કેરો નહીં મને. નહીં આદી, આજે ગમે તે થઈ જાય હું તને મૂકીને નહીં જાઉં. બસ તમે જાઓ ને ભાઈ, સમજતા કેમ નથી તમે એક વાતમાં? જાઓ તમે. નહીં આદી, હું નહીં જાઉં. અરે હું થાકી ગયો છું હવે, સાવ થાકી ગયો છું. સીમા મને આવી રીતે જોડીને કેમ જોઈ શકે? તારું અને એનું ત્યાં સુધી ની લેણ દેણ હતી, ત્યાં સુધી નો સાથ હતો. અને બેટા, દુનિયાની કઈ એવી વ્યક્તિ છે જે એના સાથી સાથે જ જાય? સીમા, સીમાનો ને તારો સંબંધ ત્યાં પૂરો થઈ ગયો તો બેટા, મને મન થાય છે કે હું મરી જાઉં. નથી જીવવું, દીકરા કોઈની પાછળ આપણે જિંદગી નથી આપી દેવાતી. નાની નાની વાતમાં ગુસ્સો. અરે મારી મીરાથી ચા આપવામાં થોડુંક મોડું થયું, કેટલો બધો ગુસ્સો. મને તો બધું ટાઈમસર જોઈએ. જા દૂધવાળાને કહી દે કે વહેલો આવે ફલાણું ઢીમકું. પછી ઓલો મારો નાનો, એ કંઈક ફાઇલમાં સહી કરાવવા ગયો તો એણે સહી ન કરીને ગમે તેમ બોલવા માંડ્યો. એને અત્યારે તો મગજ એનો સાવ ખરાબ થઈ ગયો છે. ડૉક્ટરને બતાવો ને. પણ ડૉક્ટરની જરૂર નથી, એને જીવનસાથીની જરૂર છે. જીવનસાથીને જરૂર છે? હું આની પહેલાં બે માગળ આવ્યો હતો, બેમાં એણે ના પડી. જવાબ એ કેવો આવે છે? છોકરી રાખજો એને ઘરે. ત્યારથી મને તો વિચાર થયો કે આની પહેલે આને આને દેખાડે છોકરીને હું દુઃખી કરવી છે મારે. ના ના, એવું નહીં. પણ મને લાગે છે કે હવે એ સમય પાકી ગયો છે કે હું નક્કી કરું અને એના લગ્ન કરાવી દઉં ગમે એ રીતે. તમારી પાસે કોઈ પાત્ર હોય તો મને જણાવો ને. હા છે. હા, મારી પાસે પાત્ર છે. હા, મારા મિત્ર છે રમેશભાઈ. તો પછી શું કામ મોડું કરીએ? છોકરી આની જેમ દુખિયારી છે. હા, અને આરે એક 10-12 વર્ષની છોકરી છે, અને એક એક્સિડન્ટમાં પતિ ગુજરી ગયો હતો ત્યારની બિચારી એકલી છે અને છોકરીને રાખે છે. તો હું એમ કહું છું, જો આમ પણ મારા રવિના ઘરે પારણું નથી બંધાતું, ભલે ના સંતાનવાળી આવે તો મારો ટાઈમ એ પાસ થઈ જાય, છોકરીને માવતર મળી જાય. ગેરંટી આપું છું કે મારો આદિ આ વખતે માની જ જશે. શું કામ ખબર છે નરેશભાઈ? આજે સવારે જ હું એને સમજાવતી હતી કે શું છે આટલો બધો ગુસ્સો ન કરાય, તબિયત તારી વધારે ખરાબ થતી જશે, અને તમે નહીં માનો આટલા વખતમાં પહેલી વાર એ મન ભરીને રડ્યો છે મારા ખોળામાં માથું નાખીને. એટલે મને એવું લાગે છે કે હવે એનું હૃદય સાવ હલકું થઈ ગયું છે, એનું મગજ એ હલકું થઈ ગયું હશે. હવે એ કંઈક વિચારશે, અને આવા જ સમયે આપણે જો એને કોઈ પાત્ર બતાવશું ને તો એ હા પાડી દેશે. બહુ સારું, રડી લીધું ને એટલે એનું મન હતી ને હળવું થઈ ગયું. હા, તો હું એમ કહું છું કે હવે આપણે સારા કામમાં ઢીલ નથી કરવી. ના ના, એ તમારો નક્કી કરાવી દઉં. જો હા, કારણ કે મને તો એ બે ઠેકાણા નજર સામે બે તરવરે છે. હા હા, જો ખાલી તમારી આદિની હા હોવી જોઈએ, જો એની હાદ હોય તો આ સંબંધ પાકો છે એમ સમજો. સામે આવશે ને તો એની મેળે હા પાડી દેશે. અત્યાર સુધી શું છે, એનું મન અને મગજ ઘૂમરાતું હતું, બરાબર, સીમાને ભૂલી નહોતો શકતો. પણ આજે જે એને રડી લીધું છે ને, એટલે હવે એને કંઈક દિશા દેખાશે. હા, તો હું એમ કહું છું કે વહેલી તકે એને લઈ આવો ને.
આજે વેરી તકે નક્કી જ કરી નાખજો ને. હા એમ તને બતાવી દેવી આપણે એકબીજાને, અમાર 2-3 મહિનામાં લગ્ન થઈ જાય બસ. અરે આપણે 2-3 મહિનાય નત કરવા, ચકમંગની પટ બ્યા કરું આ થતો એમ તો કાલ નત કરવું જો ને. હા એમ કહું છું, કારણ કે આમાં હવે બે પાત્રને એકબીજાને સહારાની જરૂર છે. હા બસ બસ, એને સહારો મળે છે આદિને, એટલે એને એમ લાગે કે મને કઈ નવી જિંદગી જીવવાની દિશા મળે. હા અને નાનું બાળક મારા ઘરે આવે એટલે ઘર ભર્યું ભર્યું થઈ જાય. ચાલો તો હું રજા લો અને વહેલી તકે તમે એને લઈ આવો, ખાલી મને એક ફોન કરી દેજો. વાંધો નહીં. ચાલો જય શ્રી કૃષ્ણ. મારા આદિનું થઈ જાય એટલે શાંતિ. આવો નરેશભાઈ આવો. લે હું રમેશભાઈ. સારું હું તો હું આ તમે હિસાબ કરો છો બધે. હા થોડોક હિસાબ બાકી હતો એ કરીએ છીએ. તમારે પણ હું તમને ઓળખું ને ત્યારના તમે હિસાબમાં બાકી ઝેર કે કચાસ નો રાખો. હિસાબ તો રાખવો પડે ને નરેશભાઈ. એ આપણે ફરવા જતા ને પહેલા જો નાનપણમાં, તો એ બધો હિસાબ અમે તમને સોંપી દીધા. તમે એક એક પાયનો હિસાબ રાખતા. હિસાબ પાકો રાખવો પડે નરેશભાઈ. એ કામ જ તમારું પાકું છે જો. હવે બીજું કે તો તમારે આ તમારે તમે તમારા કાજલ માટે જો ઠેકાણું ગોતતા હોય ને, તમારે ધ્યાનમાં એક છોકરો છે. અને એ લોકોને તમારે વાત બધી કરવી પડે કે એના છોકરી એક હારે છે 12 વર્ષની. એ બધી તમે મારા ઉપર છોડી દો. એ ઠેકાણું બહુ હારામ હારું છે, છોકરો હારો છે, અને એ છોકરાની બહુ કંઈક બીમારીમાં કંઈક પત્ની ગુજરી ગઈ છે એટલે એ એકલો છે. એ તો તમે વાત કરતા એમાં પછી કેમ બીજું કંઈ આવે. અને મેં એને એ જ કીધું છે, મેં કીધું હું જે તમને ઠેકાણું બતાવું કોળ આની જ હોય, એમાં બીજું કંઈ ઘટે જ નહીં. એટલે અમને તમારી ઉપર ભરોસો જોઈ ને નરેશભાઈ, તમે બતાવતા હોય તો. હા તો હું એને આપણા કાજલને નવું ઘર મળી જાય અને ઉરાને નવી જિંદગી મળી જાય. બરાબર છે. અને આપણી દસુને પપ્પાનો પ્યાર મળી જાય ને, એને એક નવું ઘર કરે. આ તમે તો માનો કાલ હવારે, હું તમે કાલ હવાર લગી છે. હાલો પછી કઈ આ કાજલની ઉંમર નાની કહેવાય, એના કી જિંદગી કાઢવી કેમ. એ વાત હશે તમારી. એટલે જો તમે કહેતા હો તો એની હું નક્કી કરી નાખું આપણે કાજલનો. હા તે વાત કરો બીજો. અને આપણે એકબીજા જોઈ લેવી અને જો ધ્યાનમાં આવે તો પાકું કરી નાખવી. હા તે જોઈ, એમાં હું બીજી વાત છે સમજ્યા. હા બધી રીતે ઠેકાણું સારું છે તો જ હું લાવું, નકર હું આ લાવું નહીં. હા તો તમે વાત કરી હોય તો બરાબર જ હોય. હાજર તમારી દીકરી મારી દીકરી કહેવાય. એટલે મેં તો લ્યો હું રમેશભાઈ મળતો આવું, મેં વાત તો કરી નાખી છે એના તરફથી તો આ છે. હા તે વાંધો નહીં બીજું, આપણે જોઈ. હા બસ, હા બસ તમે જોઈ લેવી અને પછી તરત પાકો કરી નાખી. કાંઈ વાંધો નહીં બીજું. તે બોલો બીજું શું થઈ. બસ શાંતિ છે. હા હારું જો. હા હારું હારો, હું જાવાનું એ લોકોને કહી દઉં સમજા. હા આપણે લોકો 3 મહિનાથી સાથે રહીએ છીએ એટલે તમે લોકોને આ ઘરમાં ફાવી તો ગયું છે ને. આદિ મને તો ફાવી જ ગયું છે, પણ ખાસ કરીને આપણી દર્શુને ફાવી જાય ને એટલે મને ફાવી ગયું સમજી લ્યો. હા કેમ નહીં, એ ખુશ તો આપણે ખુશ. હા અને તમારો નેચર આમ પણ સારો છે, નહીં તો નાનો કોઈ પણ છોકરું છે ને એને અજાણ્યા પપ્પાને પપ્પા કેવું નહીં થોડુંક અઘરું પડે, પણ દર્શુને 3 મહિનામાં મને એવું નથી લાગ્યું કે તમારી યારે મન ના મળ્યું હોય. હા પપ્પા. અરે તારને બેટા. પપ્પા અમારી સ્કૂલમાંથી બધા છોકરા પ્રવાસમાં જાય છે, મારે પણ જવું છે. એને જોઈતી વસ્તુ નહીં મળે ને ત્યારે બહુ રડશે અને એને રડતા હું નહીં જોઈ શકું, એટલા માટે બેટા પહેલા છે ને તારા ટીચર ને પૂછજે ફી કેટલી છે, પછી હું ઓકે કરું ને પછી જ તારે પપ્પા ને કહેવાનું. અરે ના ભાઈ ના, તું ઓકે કરી દેજે અને કહેજે કે હું આવવાની જ છું, જે ફી હોય તે મને કહી દેજે હું કરી દઈશ. અને તું શું વાત કરે છે કે પછી દુઃખ થશે, શેનું દુઃખ થશે. જો તમે લોકો મારા પર આટલો વિશ્વાસ રાખીને આ ઘરમાં આવ્યા છો તો
હું પણ તમને એક વિશ્વાસ આપી શકું ને કે તમને ક્યારેય જીવનમાં દુઃખ નહીં પડવા દો. કદાચ મારા પર ગમે તેટલું દુઃખ આવશે, છતાં પણ હું તમને લોકોને વર્તાવા નહીં દઉં. ના આદી, ભગવાન કરે આપણા ફેમિલી ઉપર ક્યારે દુઃખ ન આવે. પણ હું એમ કહું છું, આજે સમય સારો છે, આપણી ફેક્ટરી બરાબર ચાલે છે, આપણે બધા હેપી ફેમિલી છે. ન કરે નારાયણ, કાલ ક્યારેક એવો નબળો સમય આવ્યો અને ત્યારે આપણાને બધાય લાડ ના લડાવી શક્યા તો? એવો દિવસ ક્યારે નહીં આવે. અને ત્યાં સુધીમાં તો આ ડીંગલી પણ મોટી થઈ ગઈ હશે. હા, એ વાત તો સાચી છે. હવે ચલો ટ્યુશનમાં કોણ જશે? હું ચલો હું છે ને અને ટ્યુશનમાં મૂકવાની છે ને. પહેલાં મૂકી આવું, પછી રિટર્ન આવીને તમારો નાસ્તો બનાવીશ. એટલો મસ્ત એમાં કામ કર્યું છે ને, અને હા આ પ્રોજેક્ટ પણ આપણે મળી જ ગયો એવું સમજો. અને આ પ્રોજેક્ટ મળી ગયા પછી આપણે ખૂબ કામ આગળ કરશું ને ખૂબ આપણે પ્રોફિટ મળશે. અરે વાહ, હા તો બહુ સારી વાત કહેવાય. પણ આ કંઈ મારા લીધે મળ્યું હોય એવું મને નથી લાગતું. આ તો તમારા બધાની મહેનતના લીધે જ આપણને કામ મળ્યું હોય. ના ભાઈ, આ બધું તમારા લીધે તો થયું છે. હા, મારા લીધે તો ઘરમાં બહુ બધી તકલીફ થઈ હતી. મેં તને પણ બહુ હેરાન કર્યો, મીરા બહુને પણ બહુ હેરાન કર્યા, ને મમ્મીને પણ. અને હા ભાઈ, એવું કંઈ અમને પણ મન પણ નથી, અને તમે પણ કંઈ એવું ખોટું ના લગાડતા, અને તમારા સપોર્ટથી તો આપણે આજ આગળ છીએ. અરે એ તો હર હંમેશા રહે છે, અને તે બહુ સારા સમાચાર આપ્યા છે. ખરેખર મને બહુ આનંદ થયો કે એ કામ આપણને મળી ગયું. હા, અને મને પણ ખૂબ આનંદ થાય છે કે પહેલાં તમે આ કંપનીમાં ઇન્ટરેસ્ટ લેતા જ નહીં, અને હવે ખૂબ તમે ધ્યાન દીધું અને ખૂબ આગળ વધી આપણી કંપની. જો ત્યારે હું થોડો સદમામાં હતો, એટલા માટે ઘરમાં બધાની સાથે દુર્વ્યવહાર કરતો હતો, અને એના કારણે જ નહોતો ઓફિસે આવતો કે નહોતો તમારા લોકો સાથે વાત કરતો. પણ હવે એ બધું માઇન્ડમાંથી જતું રહ્યું છે, અને મારા બીજા લગ્ન પણ થઈ ગયા. હા, હવે જે છો એ તમે જ છો ને, તો હું તને સપોર્ટ કરીને આપણી કંપનીને કેમ આગળ વધારવી એ હવે મારે જ જોવું પડશે ને. હા, અને આપણા ભાઈ પણ કેટલા સારા છે, જે તમે પત્ની લાવ્યા એણે આપણું ઘર પણ સંભાળી લીધું છે. હા, કાજલનો સ્વભાવ બહુ સારો છે, અને એ ઘરમાં બધા સાથે ભળી ગઈ છે. જો કે સારું કહેવાય, જો મને શરૂઆતમાં તો બહુ બીક હતી, હું એટલા માટે ના પાડતો હતો કે મારે હવે એક ભાવમાં બે ભાવ નથી કરવા, બીજા લગ્ન કરવા જ નથી. પણ આ ઘરનું પ્રેશર અને તમારા બધાનું સાંભળી સાંભળીને થાકીને મેં હા પાડી. પણ ત્યારે મને ડર એક જ વાતનો હતો કે જો આ નવી કોઈ સ્ત્રી અને એ પણ એક છોકરાને લઈને આપણા ઘરમાં આવશે, અને જો એ અહીંયા સેટ નહીં થાય અથવા આપણા ઘરનું કંઈ વાતાવરણમાં ફેરફાર થશે કે બોલા ચાલી થશે તો શું, તો શું થશે? પણ એવું કંઈ જ ના થયું, બધું ફરી ધામ થઈ ગયું. હા, અને ભાભી પણ સારા જ છે ને, ક્યાં એવા છે કે ગજિયા થાય આપણા ઘરમાં. હા હા ભાઈ, અને ભાભી પણ સારા જ છે ને, અને સારા માણસ સાથે હંમેશા ભગવાન સારું જ કરતા હોય છે ને. એટલે તારો કહેવાનો મતલબ કે હું પણ સારો માણસ છું એમ ને? હા, કેમ નહીં. સારું, ચાલ હવે ફટાફટ ફેક્ટરીએ જવું છે. તું ક્યાં જાય છે? હું મારા કામ છે, કામ પતાવીને પછી હું આવું ફેક્ટરીએ. હા સારું, અને જો આજે તારે ઓફિસે ન આવવું હોય ને તો પણ નહીં આવતો. હું શું કહું છું, આ મીરા બહુને લઈને તું કઈ બહાર ફરવા ગયો કે નહીં? ના ના, અમે ક્યાંય નથી ગયા, ક્યારેક સન્ડે પર જશું, અત્યારે આપણે કંપનીના કામ છે. સન્ડે ની રાહ ના જોવાની હોય, આ સન્ડે માં છે ને મંડે થઈ જશે, અને મંડે માંથી ટ્યુઝડે થઈ જશે, આમનામ દિવસો જતા જશે. એના કરતા એક કામ કર, આજે તારી પાસે સમય હોય ને તો બંને જણા ફરવા જતા રહો. હા સારું, ચાલો તમે કઈક ગોઠવો છો. હા સારું, ચાલ. હા દર્શુ, કાલ તું તારી બહેનપણીની બર્થડે માં ગઈ હતી ને, અને તેને ઓલી બાર્બી ડોલ આપેલી હે ને, મારા દીકરાને હું પણ લઈ આપીશ, તને બહુ ગમે છે ને. પછી તું છે ને એનું માથું ઓળજે, એને કપડાં પહેરાવજે નવા નવા, એની સાથે જ આવે એટલે તું કરાવજે. અને હા, મારે છે ને હવે તને ગુસ્સો કરવો છે. તું કાલ શું કહેતી હતી તાર બાજુવાળી ઓલી બેનપણીને નેહાને,
કે હું તો છે ને મારા વાળ કપાવવા જવાની છું. જોકો આપણે વાળ નથી કપાવવાના, હવે તો લાંબા વાળની ફેશન છે. હજી લાંબા વાળ કરશું ને પછી રોજ નવી નવી હેરસ્ટાઈલ કરશું, હને બેટા? બસ બા, ને બસ બહુ શીખામણું આપી દીધી. ઘરમાં બીજું કંઈ કામ છે નહીં આપણે એના સિવાય? પણ આપણા ઘરમાં આના સિવાય બીજું નાનું કોણ છે? તો હું એને જ રમાડું ને. બસ પછી તો મારા રવિના ઘરે પણ પારણું બંધાય ને, એટલે તો હશ મને શાંતિ. પછી ભલે ને ભગવાન મને લઈ લે, પણ ત્યાં સુધી તો મારી દર્શુ જ મારી પરી છે. હા બા, એમ કરીને ઇનડાયરેક્ટલી પોઈન્ટ તો તમે મારી જ દીધો છે કે તારી ઘરે કાંઈ છે નહીં એટલે અમારે એક જ લાડકવાળી દીકરી છે નહીં. ના, તેમ કીધું ને કે બહુ લાડ લડાવી લીધા એટલે હું એમ કહું છું કે અત્યારે તો આ જ છે આપણા ઘરમાં, તો એને જ લાડ લડાવું ને. પછી નાનું આવશે ને એને લાડ લડાવીશ. હવે તું જલ્દી જલ્દી તૈયારી કર ને. બા, એ કે મારા હાથની વાત છે, શું તું જલ્દી જલ્દી તૈયારી કર? શું બોલો છો તમે પણ આ? અને હા, હું ક્યારને અહીંયા બેઠી છું, તમે મને તો નોટિસ કરતા નથી, મંડ્યા છો આની સાથે વાતો કરવામાં. અને આ કાજલ ભાભી ક્યાં છે? મને શું ખબર, મને તો અત્યારે મારી દીકરીમાં જ. કાજલ ભાભી છે કે બેટા? કાજલ ભાભી, હા બોલાવી મીરા. ના ના, એમ જ રાડો પાડું છું. હા બેટા. બા, મને 10 રૂપિયા આપજો. આજે શું લેવું છે મારી દીકરીને? ભાગ લેવો છે? હમણાં આપું તને. અને હા, અંદર ફ્રીજ ઉપર પડ્યા જ છે, હને લઈ લે. મેડમ, કઈ પૈસા નહીં મળે, સમજાઈ ગયું ને? શું તમે પણ પૈસા આપો ને એટલે બાળકો બગડે, એ કઈ સુધરે નહીં. ઘરમાં ઘણો બધો નાસ્તો પડ્યો છે, કરવો હોય ને તો એને થોડું ખાવું હોય તો એમાં તને શું વાંધો છે? ભલે ને લઈ જતી. ચામાં દીકરો લઈ લેજો. માથા પર ચડાવો એમ કરો. બીજી વાર હું કહી દઈશ મીરા, બાપ પાસે પૈસા ના માંગ, હું જ આપી દઈશ એને પૈસા. તમારે આપવાની પણ કોઈ જરૂર નથી કાજલ ભાભી, વાત પૈસાની નથી, વાત છે ને સંસ્કારોની છે. બાળકોને પૈસા આપીએ ને તો એ બગડે, બહાર જઈને પૈસાનું શું કરે છે તમને ખબર છે નહીં ને? અને તમે મને પણ ભૂલવાડી દો છો ને આખો દિવસ બધું. આ છે ને ઘરમાં બધા કામ પડ્યા છે, એ કરી નાખજો. અમે લોકો બહાર જઈએ છીએ અને રાત્રે લેટ આવીશું, તો રસોઈ પણ તૈયાર રાખજો. કઈ વાંધો નહીં, તું ઘરની જરાય ચિંતા ના કર, તું શાંતિથી જ્યાં બહાર ફરવા જતી હોય ને ત્યાં મારા ઘેર ભેગી ફરી આવજે. હા, મને તો હવે ઘરની કાંઈ ચિંતા છે જ નહીં, ઘર તો તમે કવર કરી જ લીધું છે. બસ હવે મારે તો મારી ચિંતા કરવાની છે. મીરા, કવર નથી કર્યું, ઘર આપણું છે, ઘર સંભાળી લીધું એટલે તારે એટલું કામ ઓછું. સારું, તો આપણા ઘરનું ધ્યાન રાખજો અને આપણા ઘરનું બધું કામ કરી લેજો, હે ને? હા. બસ મીરા, કેવી બાઈ છે, કેવું આડું આડું બોલે છે, એને જરાય સીધું બોલતા આવડતું નથી. બા, કાંઈ વાંધો નહીં, આજે એને થોડો ગુસ્સો આવી ગયો હશે, બોલવા દો ને. હું એનું એટલું બધું મગજમાં કાંઈ નથી લેતી, અને તમે પણ ના લ્યો. કોઈ પણ જગ્યાએ ઘરમાં એક મેમ્બર વધે ને બા, એટલે નાનું મોટું આવું થાય જ. એમ ન થવું જોઈએ, ઉલટા ન રાજી થવું જોઈએ. આ તો મને બધી ખબર છે, હું ઓલીને રમાડતી હોઉં ને એટલે ખબર નહીં, એને તો હું પેટમાં તેલ રેડાય છે, બોલતી જોઈ પણ આડું ને અવળું. બા, મીરાના મેરેજના 3 વર્ષ થયા, એને કોઈ નાનું બાળક નથી એટલે સ્વાભાવિક છે એને પણ દુઃખ થતું હોય, પણ એ કોઈને કહી ના શકતી હોય એટલે એને એક નાનું બાળક થઈ જશે ને પછી એમાં ગુંચવાઈ જશે. સારું, હાલો મારે કામ છે ને, ઓલી દર્શનાને જોઉં શું કર્યું એને. દર્શના, કેવી ભોળી છે આ, આટલું બધું ઓલી બોલે છે તો એનું મનમાં નથી લેતી. અરે આ વાતે કાંઈ હોતા હશે. એને કીધું કે હવે તું તૈયારી કર, કે મારે આજની વાત થોલી છે, પાલે આજની વાત જાણે બધું છે. તમે રસ્તામાં ભેગા થઈ ગયા? હા, તો મારે છે ને જરાક દૂધ લેવા જવું. તમે કીધું લાવ, હળુ હળુ જઈ આવું, ચાનો ટાઈમ થાય છે. બોલો બોલો, કેમ છો? કેમ તબિયત પાણી? હારા? હા હું હારા છે. હું કરે અમારા કાજલ ને બધે, એ બધાય મજા કરે છે. એમ? હા, કાજલ એ હારી છે, સ્વભાવે હારી છે. હું હારું થયું અમારા ઘરે આવી તો, અને ઓલી એની દીકરી દર્શુ, હા રે એવી મજાની મીઠડી છે ને, બસ એને જોન મન રમાડવાનું જ મન થાય.
આથી એ હારું ને તમારે તમારે એક છોકરી મળી ગઈ સાચે એક દીકરી મળી ગઈ મારું ઘર મળી ગયું બધું થઈ ગયું તમારે ઘર ભર્યું ભર્યું થઈ ગયું પણ પેલું કહેવાય ને કે થાળીમાં ડાઘ રહી ગયો છે કેમ હું થયું આ મારી મીરા એ થોડી આડી છે બોલવામાં બહુ તીખી છે પણ જોઈએ હવે અરે પણ એ એ તો હારી હતી ને એ તો હું ઘણી વાર તમારે ઘરે પહેલા આવતો એ તો બહુ સ્વભાવ ને બધી રીતે હારી છે હારી જ હતી હવે આ દર્શુ આવી છે એટલે મારો જીવ થોડોક દર્શુમાં લાગે અને એને રમાડું એટલે ઓલીના પેટમાં તેલ રેડાય પણ મેં કીધું એને કે તારા ઘરે પારણું બંધાશે ને એટલે બસ પછી મારે શાંતિ પણ ખબર નહીં કેમ દર્શન જોઈને એને ગમતું જ નથી ગમે એમ બોલે છે અરે એ આ બધું છે ને આ ભાઈ બૈરાઓનો જીવ જેવા હોય અને એ બધું ધીરે ધીરે સારું થઈ જાય એની ઉપાધિ કરો માં તમે એ થઈ જાય તો સારું છે બીજું કાંઈ નહીં અત્યારે દર્શુ નાની છે એના મગજ ઉપર કેવી અસર થાય એની હારે તો સારું રહેવું જોઈએ ને આ જો ને હમણાંની જ વાત કરું દર્શુએ વળી મને એમ કીધું કે બા મને 10 રૂપિયા દો ને મારે કંઈક ભાગ લેવો છે મેં કીધું હા બેટા લે તો મને કે લે તમે જ એના લખણ બગાડો છો એને ન દેવાય ને આમ ને તે અરે ભાઈ બિચારું કોણ હારા હાટુ છે ને કહેતી હોય તો આપણને શું ખબર પડે આપણને અવળું લાગે મીરા એના હારા હાટુ છે ને કહેતી હોય પણ આપણને હવે મીરા ગમે કરશે ને એ તમને અવળું લાગશે કારણ કે હવે મગજમાં ભરાઈ ગયું તમને હોતે ને પાછું એમ નહીં છોકરું રોજ માગતો હોય ને તો ઠીક હવે બિચારી આ પહેલી વાર મારી પાસે એમ કીધું કે બા મને 10 રૂપિયા દો મારે ભાગ લેવો છે એમાં હું એને ખોટું કીધું તો કે એ પૈસાનું હું કરે જ ને હું વાપરે જ ને પણ એવું ન જોવાય એ તો છોકરા હારી એમ એના હારા હાટુ છે ને કહેતી હોય પણ એ મીરા કાજલ હારે કેવું વર્તાવ રાખે છે આપણે જોવાનું હોય એની હારે સારું રાખતી હોય વર્તાવ અને એને જેઠાણીની જેમ માન આપતી હોય તો બીજું તમારે શું જોવે એ એની હારે થોડી આડી હાલે પણ મારી કાજલ છે ને બિચારી સહન કરી લે એ એની હારે એવું એવું જ બોલે કાજલ તો તમારે એ તમે જેમ જુઓ ગમે થઈ જાય ને એક શબ્દ નહીં બોલે ના અમે પહેલેથી જોવા જાણું છું ઓળખું છું હા બહુ સારી છે હું કાજલ સ્વભાવની બહુ એટલે બહુ સારી આટલું બધું મીરા બોલે પણ એ કોઈ દી મનમાં ન લગાડે લ્યો તો તમારા ભાગ કે તમને એ શું બહુ મળે સાચી વાત છે અત્યારે જ લ્યો ને એ કાજલ ને કે કહેતી હતી એ ઘરનું બધું કામ કરી નાખજો હું ફરવા જાઉં છું રાતે મોડું થશે અમે જમીને આવશું અને હવે ઘરના બધાય કામ તમે પતાવજો જેઠાણી છે એમ થોડું કહેવાય પણ તું બહાર જાય તો એને દાંત કાઢતા કાઢતા જવાબ આપ્યો હોય એમ જ દીધો એમ જ દીધો એણે એમ જ કીધું કે તું તારી જાન માર દેર હારે આરામથી ફરી આવ ઘરની ચિંતા ન કરતી હું બધું કરી નાખીશ ઈ તો એના સંસ્કાર છે ઈ સંસ્કાર છે કાઈ ને હવે હું થાય અને હવે આદી ઓલું મગજ ગરમ કરતો તો વાત વાતમાં ને એવું તો બધું રાડી થઈ ગયું ને હા હો એ ડાયો થઈ ગયો પેલા તો બાપ કેવું કરતો ઘરમાં આપણને એમ થાય આમાં આમાં એ ગાંડો ન થઈ જાય ને તો સારું પણ આ કાજલ આવી ને બધું હચવાઈ ગયું અને એમાં ઓલી આપણે હારે છોકરી આવી છે એટલે એને વધારે ગમે છે મન ભરાઈ ગયું એનું એટલે હવે બસ આમણા સુખી સંસારી બેનો હાલે એટલે આપણે એવી ભગવાનને પ્રાર્થના કરી બસ તો એક કામ કરો શું આવ્યો તો મેં તો આ બધા યા તો બધા રેડી હાલે છે ને એમ એ માટે આવવાનો હતો પણ હવે મને આ સમાચાર મળી ગયા હવે મારે હું એ સમાચાર નહીં તમે કામ પતાવી ના આવો હું દૂધ લઈને આ ઘડી આવું ને પછી ભેગી ચા પીએ પછી વાત હવે અત્યારે ચા નથી પી મારે મોડું થાય છે કંઈક હાલો તો તમે તમારું કામ કરો એ હા જય શ્રી કૃષ્ણ મારે જય શ્રી કૃષ્ણ કહેજો દસુ ને અને મમ્મી કાજલ ને આવજો પાછા મળવા એ આવજો બધાના તેવર બદલી ગયા છે મમ્મી બા તો જાણે કે એમ સમજ ને કાજલ જ છે આ ઘરમાં આખો દિવસ કાજલ કાજલ અને એની પેલી ઓલી છોકરી છે ને નાની લઈને આવી છે દર્શના આખો દિવસ એને જ રમાડ્યા કરીને એમનામાં જ ધ્યાન આપે છે બાને મારી કંઈ પડી નથી અને જો આમને આમ રહેશે ને તો આ ઘરમાં મારું કંઈ અસ્તિત્વ રહેવાનું છે નહીં હું તો પહેલાં જ કહેતી હતી કે આ તારો જેઠ છે ને જે નવરો બેઠો છે ને એને પરણાવવાની જીદ ન પકડ પણ ના
ત્યારે તો તે મોટે ઉપાડે ના મારા જેઠ આખી જિંદગી કેમ એકલા કાઢશે, પહેલી પત્ની તો મરી ગઈ છે, હવે બીજા લગ્ન કરી લે તો એમના જીવનમાં એ રંગ આવે, આ ભોગવ હવે ભોગવ. મમ્મી તને આ સંભળાવવા નથી બોલાવી, તારી પાસે નિવારણ માંગવું છે મારે કંઈક. મને થોડી ખબર હતી કે આ છોકરી ભેગી લઈને આવશે. હા હા હા, એને તો પહેલાં જ કીધું તું ને કે હું મારી 10-12 વર્ષની છોકરીને હાથે લઈને આવીશ, હવે ભોગવવાનું. પણ જો તને દુઃખ પડશે ને તો તારી આ માં સહન નહીં કરે, એને તો હું છે ને છઠ્ઠીનું ધાવણ યાદ અપાવી દઈશ. એમ તો અત્યારે જ બોલાવ ને, અત્યારે જ કહે ને તારે શું કહેવું છે એને. બોલાવ, કહીશ એ હું કહીશ ને તું સાંભળજે. બોલાવે ને કાજલ ભાભી, અહીંયા આવજો. લે આંટી તમે, જય શ્રી કૃષ્ણ, પાણી ભરતી આવું. બેસ, મારે કઈ પાણી નથી પીવું, અને તું આપીશ ને એ પાણી તમારા ગળાની હેઠે નહીં ઉતરે. કેમ એવું બોલો છો આંટી, શું થયું? કઈ નહીં, આ મારી દીકરી તને આ ઘરમાં લાવવાની જીદ કરતી હતી, એને એમ કે તું સારી છે અને એના જેઠનું ઘર વસે, અને તું મારી દીકરીનું ઘર તોડવા બેઠી છે. હા, આ ઘરની અંદર એનું માન સન્માન ગુમાવવા બેઠી છે. આંટી પણ એક મિનિટ મારી વાત તો સાંભળો, એવું તમને કોણે કીધું કે હું એનું ઘર ભંગાવવા માંગુ છું? એવું તો હું સપને પણ ન વિચારી શકું. મીરા આ શું કહે છે આંટી, તું તો કઈક જવાબ દે. હા જવાબ જ આપું છું ને મમ્મી, આ છે ને મીઠી છુરી ચલાવે છે, મોટાઓ બેઠા હોય ને ત્યારે બીજું જ કંઈક બોલે, અને જ્યારે અમે બંને એકલા હોય ને ત્યારે બીજું જ કંઈક બોલે છે. મીરા આટલા ટાઈમથી 6 મહિના થઈ ગયા મને આ ઘરમાં, મેં ક્યારે તારા સામે ઊંચા અવાજે નથી બોલી. હું તારા કરતા મોટી છું છતાંય તને માન સન્માન આપું છું કે તું મારાથી મોટી હોય એ રીતના, અને આજે આવું તું શું કામ બોલે આંટીની સામે? બસ બસ હા બસ બસ, તું જે રીતે મારી દીકરી સાથે વાત કરે છે ને એના પરથી જ ખબર પડે છે કે તારા રંગ ઢંગ શું છે અને મારી દીકરી સાથે તું કેવો વ્યવહાર કરતી હોઈશ. અને બસ, જો મારી દીકરીનું માન સન્માન ગુમાયું ને તો પછી તને હું નહીં છોડું, યાદ રાખજે. આ ઘરમાંથી છે ને ધક્કા મારીને બહાર કઢાવી મૂકીશ. બસ આંટી બસ, એ ધમકી છે ને આજ પછી મને ન આપતા, કે હવે શાંતિથી તમારા બંનેનું સાંભળું છું, એનો મતલબ એવો નથી કે મને બોલતા નથી આવડતું. હા હા હા, તને કઈ મોડામાં મગ નથી મૂક્યા કે તું ન બોલી શકે, આ તારી પાંખો જ દેખાય છે કે તું કેટલું ઉડી શકે, અને જીભડો તારો છે ને 10 ફૂટનો લાંબો છે. મારી દીકરીને છે ને કંઈ પણ દુઃખ ન પડવું જોઈએ, આ ઘરમાં જે તું છે ને એ મારી દીકરીની બદોલત, બાકી એક દીકરીની માં સાથે કોણ અપનાવે તને? બસ આંટી બસ, રંગ તો તમારી દીકરી બદલે છે ઘડી ઘડી, મેં આવું નતું ધાર્યું કે મીરા તમારી સામે આવું કરશે, અને હા હું છું એક છોકરીની માં, મને એ વાતનું ગર્વ છે, અને આજે તમે બોલ્યા છો ને તો નાના મોટે મોટી વાત કરી જ આપું. મારે નતું કેવું, પણ આજે કહું છું કે વાંજિયા હોય ને એના કરતા એક સંતાનની માં સારી. વાહ સરસ, બહુ સારું ભાષણ આપે છે, પણ તારું ભાષણ સાંભળવા નથી આવી હું. મારી દીકરીને જો દુઃખ પડ્યું ને તો યાદ રાખજે, આ ઘરમાં આવીને ભારતીબેનને કહીને જઈશ, અને મારી દીકરીને છે ને આ ઘરથી જુદી કરીને રહીશ. તું જે મને વાંજણી કહે છે ને મોઢું સંભાળીને બોલજે, હજી મારા લગ્નને 3 જ વર્ષ થયા છે, અને રહી વાત બીજી, તારી છોકરી છે ને જેમ તું લઈને બધે ભટકી રહી છે ને, કમસે કમ મારા એવા દિવસ તો નથી આવ્યા ને. હા બસ મીરા, મારે તને આજ કહેવાનું છે કે કોઈને છે ને અરીશો ના બતાવો, કોઈને સારું ન લાગે. આજે આંટીએ જ્યારે મને અરીશો બતાવ્યો ને તારે મારે બોલવું પડ્યું, નહીં તો મને પણ બોલવાનો કોઈ શોખ નથી આવું. વાહ, તો તમે મૂંગા મોડે બધું સહન કરતા હશો નહીં, કઈ શોખ નથી કઈ શોખ નથી, પણ યાદ રાખજે મારી દીકરી છે ને એના બાપના ઘરે આવશે ને તો એ ભૂખે નહીં મરે, તારી જેમ છે ને ભિખારી ઘરમાંથી નથી આવતી, સમજી ગઈ? તને તો તારા ઘરમાં પણ કોઈ ના સાચવી, એટલે આ બીજું સાસરું કરવું પડ્યું, અને હું તો તને કહેતી જ હતી કે આવીને ઘરમાં લવાય જ નહીં. બસ આંટી બસ, માવતર કોઈનો અમીર હોય કે ગરીબ, માવતર માવતર કહેવાય છે, અને બીજી વાત એ કે મને મારા ઘરમાંથી કોઈ કાઢી નથી મૂકી, મારી ટીંગલી છે ને મારી છોકરી, એના હિસાબે મેં પગલું ભર્યું છે ને બીજું ઘર કર્યું છે, કેમ કે એને માં અને બાપ બંનેનો પ્રેમ જોતો હોય. હા મમ્મી, છોકરીના હિસાબે લગ્ન કર્યા છે, અને આટલા જે માલે ફૂલે ફરે છે ને એ પણ છોકરી માટે જ કરે છે ને બધું. છોકરાને તો કઈ ખાવા પીવા જોતું નથી, ઐશ્વર્યની જિંદગી જોતી નથી, બસ આ બધું તો કાજલ ભાભી છોકરી માટે જ કરે છે. દેખાય છે ને લખણ, બે બંગડીમાં આવી હતી ને અત્યારે બંગડીના ઢગલા પહેરે છે, આ ગળામાં દોરો પહેરવાના વેત નતા, અને જો સોનાના મંગળસૂત્ર લટકાઈને ફરે છે. આ બધું છે ને રૂપિયા જોઈને આવી છે, બાકી આને લગ્નની શું જરૂર હતી? બસ
ઇનફ થઈ ગયું તમારા બેનો બસ મને એવું લાગે છે કે મારે તમને બેને કોઈ સફાઈ દેવાની જરૂર નથી સફાઈ પણ શું આપીશ કઈ છે સફાઈ દેવા જેવું મમ્મી એટલું બોલે છે ને મને એવો ગુસ્સો આવે છે ને પણ ચિંતા નહીં કર બેટા વારો આવે ને તો આ ઘરની બહાર ફેંકાવી દેવાની સમજી એ તો હું થોડી બાકી રાખીશ અને આજે મને વાંઝણી કીધી છે ને હવે તું જોજે હવે એના કેવા દિવસ ચાલુ થાય છે કાંઈ વાંધો નહીં આપણે એને વાંઝણી બનાવી દેવાની એનું જે નાનકડું બાળક લઈને આવી છે ને જેના ઉપર બહુ રોપ કરે છે એ જ નહીં હોય આ દુનિયામાં તો કરશે શું સાચી વાત છે મમ્મી તા એને ઘમણ છે ને અને ઘમણ તો બન્યો છે પણ તૂટવા માટે તો એ હું જ તોડી નાખીશ તોડી નાખજે અને જ્યાં જરૂર પડે ને ત્યાં તારી આ માને યાદ કરજે ચાલ જય શ્રી કૃષ્ણ આવો અંકલ ક્યાં છે કાજલ અમારી તમારી કાજલ ક્યાં હોય એને ઘરમાં સુતી હશે તૈયાર જમી લીધું છે કામ બધું હું કરું છું છોકરી છે ને એની એને રમાડતી હશે કેમ કામ તો એ કરતી જ હોય ને હા કરે છે ને બહુ બધું કામ કરે છે આડોશ પડોશમાં કાન ભમેણી કરવાનું કામ તમારી કાજલ કરે છે ઘરમાં ઝઘડા કરવાનું કામ તમારી કાજલ કરે છે અને થોડું ઘણું બાકી હોય ને તો મારા મમ્મીને પણ હેરાન કરવામાં છે ને કાજલ કાંઈ બાકી નથી રાખતી તમારા મમ્મી તમને કાન ભંભેતા છે ને પણ હા કેજ રે જેમ તમે તમારી છોકરીનું ઘર ભાંગો ને એમ મારા મમ્મી પણ મને શીખડાવતા જ હોય મેં થોડા અમારી છોકરીનું ઘર ભાંગી તમે જે કરવા આવ્યા હોય ને એ બોલો બીજી વાત મારી સાથે ન કરો મારે કાજલને મળવા આવ્યા છે હા તો તમારી કાજલને મળવા આવ્યા હોય ને તો હશે તમારી કાજલ અંદર અહીંયા ના હોય તમારી કાજલ કાજલ ભાભી કાજલને મળવા આવ્યો છું અંકલ અંદર નહીં જતા બહાર સોફા ઉપર બેસજો જાણે આ છોકરી ઓછી પડે છે તો બાપે આવી ગયો છે તારો ભાવ છે મમ્મી કેમ રોવે છે તમે કોણ રોવે કીધું કોણ રોવે છે બેટા કોઈ નથી રોતું મને છે નાકમાં કંઈક પડ્યું હતું એટલે મમ્મી ખોટું નહીં બોલ અરે ના મને આંખમાં કંઈક પડ્યું તું ખોટું હું તારી પાસે થોડી બોલું મને ખબર છે મીરા આંટી છે ને આપણે જ્યારથી આવ્યા ને ત્યારથી હેરાન જ કરે છે આપણને જો દીકરા તું નાની છો તારે છે ને એટલું બધું મોટાની વાતમાં ધ્યાન નહીં દેવાનું અને મીરા આંટીને જે બોલવું હોય બોલે આપણે કંઈ મનમાં નહીં લેવાનું હં મમ્મી મને ખબર છે બા મને પૈસા આપે છે અને મને વાલ કરે છે ને એ મીરા આંટીને નથી ગમતું આજે તો હું પપ્પાને કહી જ દેવાની છું ના 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 આપણે આવું કઈ નહીં કહેવાનું હં પપ્પાને તો બિલકુલ આ વાત ન કરતી નહીં તો એ બહુ ગુસ્સે થશે હો ને માર દીકરો નહીં કે ને પપ્પાને એવું કઈ ના હું કે ના પાડીને એવું નહીં કહેવાનું આ મોટાની વાત છે આવું નાનું મોટું ઘરમાં ચાલતું હોય બેટા તું ખાલી ભણવામાં ધ્યાન દે ટ્યુશન જવામાં ધ્યાન દે અને તારે સંડે ફરવા જવાનું હોય ને એમાં ધ્યાન દેવાનું હો ચલ આમ ટ્યુશન મૂકી આવું ચલ ઊભે થઈ જજો પપ્પા આજે દાદરમાં બેઠા બેઠા મમ્મી રોતા હતા શું પણ કેમ તે પૂછ્યું નહી હોય મેં પૂછ્યું તું પણ એમ કહે કે મને આંખમાં કંઈક પડી ગયું છે એટલે રોવું અરે એવું તે શું બન્યું કે એને રોવું પડે જો દીશુ દીકરા એ રડતી નહીં હોય એને સાચે કંઈક આંખમાં પડ્યું હશે ના એ રડતા હતા એવું તું કઈ રીતે કહી શકે ખાતરીપૂર્વક કે એ રડતી જ હતી એ રડતા હતા પછી હું ગઈ એટલે આમ મોઢું છુપાવી દીધું અને પપ્પા આંખમાં કાંક પડી ગયું હોય ને તો એ એમ ના કરે તમે પૂછો તો ખરા મમ્મી રોતા હતા હા દીકરા હું પૂછીશ ને શું કામ નહીં પૂછું હું પૂછીશ એને કે રડવાનું કારણ શું છે એવું કઈ હોય તો મને કહે ને પપ્પા અમે પહેલા ઘરે રહેતા ને ત્યારે મેં જોયું હતું મારા મમ્મી બહુ રડતા હતા અને હવે તમે એવું કંઈક કરો ને કે મારા મમ્મી રડે જ નહીં કોઈ દિવસ હા દીકરા હવે નહીં રડે હું વાત કરું છું એની સાથે હા અને પપ્પા અમે આ ઘરે આવ્યા ને એ 3 મહિના થઈ ગયા પણ એ કોઈ દી નથી એનો ચહેરો હસતો જ હોય છે પણ કાલે તે રડતા હતા અરે દીકરા
હવે વાત જાણ્યા વગર તો હું કેમ કહી શકું કે સુખામ રડતી હશે? હું એને પૂછી જોઈશ. હા, પણ તું તું ચિંતા ના કરતી, હું બધું બરાબર કરી દઈશ. હા સારું, હવે તારું હોમવર્ક બાકી હોય તે બધા. હા કાજલ, કાજલ નાના બાળક ને કોઈ ડામ આપતું હશે કે શું? કાજલ તું શાંત થા પહેલા. અમે હમણાં મીરા બહુ સાથે વાત કરીએ છીએ. તું આવી રીતે જીદ ના કરતી ઘર છોડીને જવાની? આદિ, જ્યારે હું આ ઘરમાં આવી હતી ને ત્યારે કોઈ પણ સ્ત્રી મેરેજ પછી પોતાના સપના જોવે, પણ મેં મારા ડીંગાઈના સપના જોયા હતા કે એને એક બાપનો પ્રેમ મળશે, એ ખુશ રહેશે, એને મોઢા ઉપર ફક્ત ખુશી જોવા માટે મેં આ પગલું ભર્યું.
પણ આજે મને ખબર પડી કે જો મારી દીકરીને હસવાની કિંમત આવી ચૂકવવી પડે ને તો મારે આ લગ્ન નથી કરવાના, ઘરમાં પણ નથી રહેવું. મારી છોકરી આ સહન કરે મારાથી નહીં જોવાય. કાજલ તું ગાંડી થઈ ગઈ છો. મેં તને પૂછ્યું હતું ને કે તમે શું કામ રડો છો, પણ તે આજે તો મને કઈ કીધું નહીં. ત્યારે મને એમ હતું કે મીરા નાની છે, એનામાં થોડોક સુધારો આવી જશે અને નાના મોટા ઝઘડા તો ઘરમાં થાય, અને હું તમને આવી નાની નાની ફરિયાદ કરું તો એના મન મારામાં શું ફરક. પણ આજે એને હદ કરી છે, આજે એને છોકરી ઉપર આવું કર્યું છે. આજ મેં તમે વાત તો સાંભળો એની, રોજે નાના મોટા ઝઘડા ઘરમાં થાય છે, તમને કે મને કોઈ વાત નથી કરતું, તો આનું સોલ્યુશન થોડું આવવાનું છે. ના ના, હવે આપણે એનું સોલ્યુશન લાવી અને તું શાંત થા, બોલાવું છું. મીરા, એ મીરા, રોટલી બનાવતી આ પહેલા પણ તમે ઘરમાં ઘણી વાર ઝઘડા કર્યા છે અને એનું કારણ પણ તમે જ છો, તો હું જાણી શકું કે તમને શું કાજલ અને આ મારી દીકરી તમને નડે છે આ ઘરમાં? મોટાભાઈ, મને કોઈ નથી નડતું. એ તો છે ને, આના ડબલ ડબલ રંગ તમને બતાવે છે. મને કોઈનાથી કંઈ જ વાંધો નથી. અરે, મારાથી ભૂલમાં લાગી ગયું છે, દાજી ગઈ, આઈ એમ સોરી. હવે બીજું શું કરું? બસ મીરા, બસ. મારી સગી આંખે જોયું તો એનો હાથ પકડીને એને ગા માપતી હતી. અરે, માણસનો ડર ના રાખતો કાઈ નહીં, થોડો ઉપરવાળાનો તો રાખ. ભગવાનના ડરની વાત તમે કરો છો ભાભી, ભગવાનનો ડર તો તમે રાખો. આવા તો શું કર્મો કર્યા છે કે મા દીકરી જ્યાં હોય ભટકતા ફરો છો અને તમારા કારણે મારા ઘરમાં પણ ઝઘડા થાય છે. અરે, કોણ ભટકે છે? એ આ ઘરમાં શાંતિથી રહે છે ને. અને તમે છે ને વધારે પડતું બોલી રહ્યા છો. તમે આ ઘરના વહુ છો એટલા માટે. નહીં તો મારો હાથ ઉપડી જા. મીરા, નાની છોકરી ઉપર હાથ ઉપાડો છો, એના પર અત્યાચાર કરો છો અને હજી ના પાડો છો તમે. અરે, એ હું સાચું બોલવાના. આ ઘરમાં કેટલા દિવસથી ઝઘડા ચાલે છે. હા, મીરા બહુ આ કાજલ અને આ દીકરીને આ ઘરમાં નથી રહેવા દેવા માંગતા. એની સાથે વારંવાર ઝઘડા કરે છે. આની સાથે તો સમજ્યા, પણ આ દીકરીનો શું વાંક છે અને એની સાથે આવો અત્યાચાર? આ સારું કરે છે. દર્શો, તારા આંટીએ કીધું છે આ તને? હા કાકા. મીરા, જો રવિભાઈ, એ શું બોલશે? ખોટા માણસને ના તો આંખમાં શરમ હોય અને ના તો એને કઈ કોઈની દયા હોય. જો ને એનું મોઢું, એમાં તમને કઈ લાગે છે કે ને દયા કે શરમ જેવી ચીજ હોય? આવડી છોકરી ઉપર અત્યાચાર કર્યા, મને તો એ વાતનો અફસોસ થાય છે. અરે, મારું ઉત્તુ ને નામ દેવાતા તો મને દઈ દેવાતા, મારી છોકરીને શું કામ? મીરા, ત્યાં સારું નથી કર્યું. તો હવે એક મિનિટ પણ આ ઘરમાં નહીં રહી શકે. જાવ દે. રવિ, મારી ભૂલ થઈ ગઈ. હવે હું બીજી વાર આવું કઈ નહીં કરું, પણ મને આ ઘરમાંથી નો કાઢો. હવે બીજી વાર તો આ ઘરમાં રહીશ તો કરીશ ને, એક દિવસ પણ તને મારા ઘરમાં નથી રાખવી. હવે રવિ, મને માફ કરી દો. મોટા ભાઈ, બા, હવે હું આવું ક્યારેય નહીં કરું. મને આ ઘરની બહાર નો કાઢો, મારે અહીંયા રહેવું છે, આ મારું ઘર છે. મીરા, હવે તું માફીને લાયક નથી. ભાઈથી જતી રહેશો કે હું પોલીસને ફોન કરું? પોલીસ બોલાવશો તમે? બા, મોટા ભાઈ, જતી રહે તું અહીંથી.